બનાસકાંઠામાં વડગામ તાલુકા મામલતદારશ્રીનું વડગામ પ્રેસ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. બનાસકાંઠામાં વડગામ તાલુકા મામલતદાર શ્રી આર સી ઠાકોર શ્રી વય નિવૃત્ત તારીખ 30/6/2020 ના રોજ નિવૃત્ત થતા હોય ત્યારે વડગામ મામલતદાર ઓફિસ ખાતે વડગામ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી ભગવાન સીપી સોલંકીના અધ્યક્ષ સ્થાને સ્વાગત કરવામાં આવેલ, જેમાં સુરેશભાઈ અગ્રવાલ, દીપકભાઈ પુરબિયા, યાકુબભાઈ બિહારી, અબ્બાસ મીર, રમેશભાઈ પરમાર, જયમીન ઠાકર, અશોક નાઈ હાજર રહીને વય નિવૃત્તિ લઈ રહેલા મામલતદારશ્રીનું પાઘડી અને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવેલ, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનશ્રીઓ તેમજ સરપંચશ્રી હાજર રહીને સાલ ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવેલ, જેમાં વય નિવૃત્તિ થઈ રહેલા મામલતદારશ્રીને પોતાનું જીવન સુખમય રહે, તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. બધાને ઓળખતા થયા અને લોકોને પણ પરિચયો આવ્યો એટલે મને જે મારા મનમાં વ્યથા હતી તે દૂર થઈ ગઈ અને કામગીરી કરવામાં મને ખૂબ સરળતા રહેવા મળી. ત્યાર પછી તો હું દરેક વ્યક્તિને ઓળખતો થયો અને તમામ લોકોનો કામ જે પેન્ડિંગ બાકી હતો તે તમામ કામનો હું કામ કરી શક્યો અને લોકો સાથે મારે વડગામના જે આગેવાનો લોકો હતા એમના સંપર્કમાં હતો. હું એમના સંપર્કમાં આવીને મારે જે કામ હોય છે તે લોકો સાથ સાથે સહકારથી અને ઉત્સાહથી કરી આપતા હતા અને મને કોઈ તકલીફ પડવા દીધી નહીં. અત્યારે આ કોરોના વાયરસના લઈને કોરોના વાયરસમાં પણ મને ખૂબ જ સાથ અને સહકાર આપેલો. આપણા તાલુકામાં મહામારી રોગ ચાલતો હતો તે સમયે આપણે જે લોકોને મદદ કરવાની થતી હતી તો લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ગામ કે આપણા તાલુકામાંની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખૂબ જ એવું દાન મળ્યું હોય. લોકોને જમવાની વ્યવસ્થા કરવાની હોય તો જમવાની વ્યવસ્થા ચાલતી હતી. કીટની જરૂરિયાત હોય તો કીટ પણ આપણે મળી રહેતા હતા અને ફૂડ પેકેટ તથા પાણીની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી અને આ બધો તમામ લોકો તરફથી સાથ અને સહકાર મળવાના કારણે આપણા તાલુકામાં કોઈ તકલીફ પડી નથી. આપણા